तो मोहन ना ये सूत्रो, ये सूत्र अने मोहनदास नु सूत आ रह्यो रेंट्यो, पेलू छे ने चक्र से चरखा तक, एक ने चक्र घुमाया, एक ने चरखा चलाया और स्वदेशी का जागरण किया। आ जे जीवन व्रतो छे गांधी बापू ना एकादश, एमां एक स्वदेशी, अने स्वदेशी नी पण पाछी बापूनी व्याख्या अलग। स्वदेशी एटले इंग्लेंड थी जावे, अमेरिका थी आवे, विदेश थी आवे एवो सामान एम नहीं, ए तो अमुक किलोमीटर नी अंदर ना एना विस्तार मा जे कई थतु होय, जे बनतु होय, आपणे ए विस्तारना लोको तरीके एज वस्तु उपर आधार राखी अन खूब संतोषपूर्वक सादगी थी ने संयमपूर्वक जीवन यापन करवू। स्वदेशीनी एमनी आ वात हती। પછી પોરબંદરમાં તમે રહેતા હોય ને દિલ્હીથી કંઈક તમે મગાવો તો એમાં સ્વદેશ બાપુના હિસાબે સ્વદેશીની ભાવનાનો ભંગ થયો કહેવાય। અને આમે વાત સાચી છે, તમે જે વિસ્તારમાં જન્મ્યા હોય, જે માટીમાંથી તમારો પિંડ બન્યો હોય, મારો અનુભવ છે, આપ સૌનો પણ અનુભવ હશે, આપણને ત્યાંની માટી, ત્યાંની હવા, ત્યાંનું પાણી અને એ માટીમાંથી નીપજેલી ચીજો આપણા શરીરને જેટલી અનુકૂળ આવે એટલી બહારની ચીજો તમે ઇમ્પોર્ટ કરીને દૂર દૂરથી મંગાવીને એનું સેવન કરશો તો શરીર આપણી જીભ સ્વીકારે છે ને, પછી આપણું મન એનું ગુલામ થઈ જાય, બાકી તનને એની આવશ્યકતા નથી, તન બહુ નહીં સ્વીકાર। આપણા મા બાપ જે ખાઈને મોટા થયા હોય અને એ મા બાપ દ્વારા આપણને પ્રાપ્ત થયેલો આ પિંડ, આપણે જે હવા પાણી અને માટીમાં ઉછરીને મોટા થયા, વો હમારા શરીર જો સ્વીકાર કરતા હૈ, સ્વસ્થ રહેના હૈ તો એક બડા અચ્છા નિયમ। હું 12 મહિના બાજરાનો રોટલો ખાઉં, મને ભાવે અમત નહીં, મને જોઈ એકવાર વૈશાખ મહિનામાં ને ઉપરને કંઈક યુપી બાજુની કથા હતી ને બાજરાનો રોટલો અમે ખાતા હતા ને તો યજમાન કે ભાઈજી ગરમ પડતા હૈ, એ ગરમી કા મોસમ હૈ, ઠંડી કે મોસમ મેં આપ બાજરી ખાયા કરો ઠીક હૈ, લેકિન ગરમી કે ઇન દિનો મેં આપ બાજરી કી રોટી ખાતે હો, હમ દેખ રહે રસોઈ મેં આપ રોજ ખાતે હો, ગરમ પડે, મેં કીધું તમને, અમને ન પડે, કારણ કે અમે 12 મહિના આ જ ખાઈને મોટા થયા છે। હવારના ટાઢો બાજરાનો રોટલો ને દહીં અને એમાંય ચોળીને અને હારે ગરમર ગુંદા કેળા, ગુંદા બોળિયા, ગુંદા સંભારા અને ઘરે બનાવેલા અથાણા,